नमस्ते विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल चित्तल ई क्लास में आप सौनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 12 गुजराती विषय में काव्य नंबर 9 जेनु नाम छे भवना अबोला विषय बात करीशुं। हवे जे आपणे काव्य आपेलू छे भवना अबोला, एना कोई कवि नथी, केम के भवना अबोला जे काव्य छे एनो साहित्य प्रकार लोकगीत छे। लोकगीत होय एटले एना कोई कवि होता नथी। तो हवे आपणे जो मोटा प्रश्ननी अंदर बात करिए, केम के जो मोटो प्रश्न पूछाणो होय तो कविनु नाम तमारे शू लखवानु, केम के आपणे जोईए छे बीजा जे काव्यनो अभ्यास कर्यो आगळ वीडियोमां आपणे जो वात करता था बराबर, एमां कवि छे केम के એ લોકગીત નથી। હવે લોકગીત હોય તો કવિનું નામ શું લખવાનું? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે કવિનું નામ તમારે અજ્ઞાત લખવાનું, કેમ કે એના કોઈ કવિ હોતા નથી બરાબર। તો ખાસ તમારે બે બાબત યાદ રાખવાની છે, સાહિત્ય પ્રકાર લોકગીત છે અને એના કોઈ કવિ નથી એટલે શું લખવાનું છે? તો અજ્ઞાત કવિ, આ રીતે તમારે લખવાનું। હવે જે પ્રકાર આપણે જોવાનો છે લોકગીત, તો આપણને પ્રશ્ન થાય કે લોકગીત એટલે શું? કેમ કે આગળના વિડીયોમાં આપણે વાત કરતા હતા, ઘણા બધા પ્રકારો વિશે વાત કરી, જે આપણે કાવ્યનો અભ્યાસ કરવાનો છે એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે। તો લોકગીત એટલે શું? આપણે જોઈએ છે કે લોકશાહી, આપણો દેશ લોકશાહી છે બરાબર, લોકશાહીની વ્યાખ્યા પણ ખબર છે। તો એ જ પ્રમાણે જે લોકશાહીની વ્યાખ્યા છે એવી જ આપણે વ્યાખ્યા લોકગીતની બનાવવાની છે। તો તમારે ખાસ યાદ રાખવાની છે કે લોકગીત એટલે શું? આવો કોઈ પ્રશ્ન પૂછાતો નથી, પણ કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ લોકગીત એટલે શું, કેમ કે તમે લોકગીત ભણો છો, તો લોકગીત એટલે શું? તો લોકોનું, લોકોથી, લોકો દ્વારા બનેલું ગીત, ખાસ યાદ રાખજો। લોકગીત એટલે શું? તો લોકગીત એટલે લોકોનું, લોકોથી, લોકો દ્વારા બનેલું ગીત એટલે લોકગીત। બીજા અર્થમાં કેવું હોય કે લોક સમૂહ એટલે કે લોકો ભેગા થયા હોય, લોકોનું ટોળું ભેગું થયું હોય બરાબર, અને એ કોઈ રચના એ કરે તો એને શું કહેવાય છે? તો લોકગીત કહેવાય છે। એટલે શું કહી શકાય કે લોક સમૂહ ભેગો થયા પછી જે રચના થાય, લોકો ભેગા થયા હોય, મસ્તા ભેગા થયા હોય બરાબર। આપણે જોઈએ છીએ કે કાવ્યના ઘણા બધા પ્રકારો હોય, ગઝલ છે, ઉર્મી કાવ્ય છે, સોનેટ છે, ખંડ કાવ્ય છે, આમાં અમુક નિયમો હોય છે। તમારે જો આવી રચના કરવી હોય તો અમુક નિયમથી તમારે બંધનમાં રહેવું પડે છે। ધારો કે ગઝલ છે તો એમાં શેર છે, માત્રા છે, તો આનો નિયમનું પાલન તમારે કરવું પડે છે। પણ આ લોકગીત એવી રચના છે કે એમાં કોઈ નિયમનું પાલન કરવું પડતું નથી। અમસ્તા તમે ભેગા થાવ અને કોઈ પ્રકારની તમે રચના તમારા મનથી ઉદ્ભવે બરાબર, તો એને શું કહી શકાય છે? તો લોકગીત કહી શકાય છે। હવે લોકગીતની અંદર ખાસ આપણે જોવાનું છે કે એમાં કોઈ એક વ્યક્તિ હોતું નથી, તમારે ખાસ રાખવાનું છે કે લોકગીતની અંદર કોઈ પણ એક વ્યક્તિ હોતું નથી, પણ અનેકોથી, કેમ કે લોકોનો સમૂહ ભેગો થતો હોય છે અને ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું કોઈ ગીત હોય છે તો એને શું કહેવાય છે? તો લોકગીત કહેવાય છે। હવે આપણે બીજી વાત કરીએ કે ભાઈ લોકગીતમાં છે શું શું આવતું હોય છે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે લોકગીતમાં કોઈ પ્રસંગ હોય છે અથવા કોઈ ઘટના હોય છે અથવા આનંદ, ઉત્સાહ, ઉમંગ, વેદના, આ બધું લોકગીતમાં રહેલું હોય છે। કેમ કે લોકગીત આપણે વાંચીએ તો એની અંદર શું શું જોવા મળે છે? તો કોઈ પ્રસંગની વાત કરેલી હોય છે, કોઈ ઘટનાની વાત કરેલી હોય છે, પછી આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, ઉમંગ હોય છે અથવા તો વેદના હોય છે બરાબર। આ બધા લોકગીતના વિષયો છે, આના આધારે આપણે લોકગીતની રચના કરી શકીએ છીએ। તો આ રીતે લોકગીતની રચના થાય છે। હવે લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો જોવા મળે છે, કેમ કે આપણું લોક સાહિત્ય જે છે બરાબર એ સચવાયેલું છે, આપણી પેઢીએ છે ઘણા બધા લોકગીત આજે સાચવા છે, તો આ એક આપણો સમૃદ્ધ વારસો કહી શકીએ। તો આ વાત થઈ લોકગીત વિશે, તો આટલી બાબતો મારે ખાસ યાદ રાખવાની છે, કેમ કે આવા પ્રશ્ન પૂછાતા નથી, પણ તમારી જાણકારી માટે એ આ બધું યાદ રાખવાનું છે કે કોઈ એક વ્યક્તિ નહીં પણ લોક સમૂહ ભેગો થાય અને કોઈ પ્રકારની રચના કરે તો એને શું કહેવાય છે? તો કે લોકગીત કહેવાય છે બરાબર। લોકગીતમાં શું શું જોવા મળે છે? તો કે વેદના હોય છે, ઉમંગ હોય છે, ઉત્સાહ હોય છે અથવા કોઈ પ્રકારનો આનંદ હોય અથવા પ્રસંગ કે કોઈ પ્રકારની ઘટના વિશે વાત થઈ ગઈ હોય તો શું કહેવાય છે? ને તો લોકગીત કહેવાય છે।
तो हवे आपणे जे काव्यनो अभ्यास करवानो छे भवना अबोला, भव एटले घणो बधो समय, अबोला एटले કીટા બરાબર। આપણે વાત કરી કે ભાઈ ભવના અબોલામાં શું જોવા મળે છે, તો ખાસ તમારે યાદ રાખવાનું છે કેમ કે કાવ્ય નાયિકાની વેદના જોવા મળે છે, જે આપણે કાવ્ય વિશે અભ્યાસ કરવાનો છે બરાબર। આમાં કોની વેદના રહેલી છે, તો કાવ્ય નાયિકાની વેદના રહેલી છે। કાવ્ય નાયિકા એટલે કોઈ કોઈ સ્ત્રીની વેદના રહેલી છે બરાબર। કેમ કે એવા પ્રશ્ન પૂછાય છે, આપણે એવું પણ લખવાનું હોય છે કાવ્ય નાયિકાનો ઉલ્લેખ કરવાનો, કોઈ સ્ત્રી લખવાનું નહીં પણ શું લખવાનું છે કે કાવ્ય નાયિકા, કેમ કે કાવ્ય નાયિકાની વેદનામાં જોવા મળે છે। હવે આપણે જોઈએ છીએ કે ભાઈ સ્ત્રીના લગ્ન થાય પછી સ્ત્રી સાસરે આવે, તો સ્વાભાવિક છે કે કોઈ પણ ઘર હોય કે વાસણ તો ખખડવાના જ છે બરાબર। પતિ અને પત્ની વચ્ચે જે છે એ અમુક બાબતમાં સંઘર્ષ થતો હોય છે, તો સ્વાભાવિક આપણે જોવા મળે છે કે બંને વચ્ચે અમુક પ્રકારની જે ઘટના બની હોય છે એમાં બંને જણા છે રિસાઈ જતા હોય છે બરાબર। આવી ઘટનાઓ તો રોજબરોજ આપણને જોવા મળતી હોય છે, અને પછી પાછા પતિ પત્ની એક થઈ જાય, કેમ કે પતિ પત્ની જે છે એક જ શરીર છે, ભલે આમ જોવા જઈએ તો અલગ અલગ હોય પણ એક જ શરીર છે એમ, તો એની વચ્ચે સંઘર્ષ તો થતો જ હોય છે। પણ આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાનો છે એમાં જે આપણને શીર્ષક આપેલું છે કે ભવના અબોલા, ઘણા બધા વર્ષો સુધી છે એ બંને વચ્ચે બોલા રહ્યા છે, પતિ પત્ની વચ્ચે બોલા રહ્યા છે એમ। આ પતિ જે છે એ પત્ની સામે એ બોલતો નથી, કાવ્ય નાયિકા આપણને વાત કરે છે કે મારા પતિને મેં ઘણી બધી કોશિશ કરી સમજાવવા માટે એમ, કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હોય તો માફી માગું છું એમ બરાબર, તમે કહો કે શું કામ તમે મારા આ બોલા રહ્યો છો એમ, તો આ રીતે એનો પતિ જે છે એ પત્ની સામે કંઈ બોલતો નથી, અને કાવ્ય નાયિકા છે એ પોતાની વેદના આપણને લોકગીતના માધ્યમ દ્વારા એ વ્યક્ત કરે છે એમ। હવે આપણે જોવાનું છે કે જો શાસ્ત્રની અંદર બરાબર, હવે પત્ની જે છે એ કોને વાત કરે, સ્વાભાવિક છે કે સાસુ સસરાને વાત તો ન કરી શકે, તો એના પતિને વાત કરે કે તમે શું કામ આમ વર્તન કરો છો, શું થયું છે તમને, આ બધું વાત કરતા હોય, જો પતિ માને નહીં તો એની પત્ની જાય ક્યાં બરાબર। પોતાની જે વેદના જે છે એ કોને રજૂ કરે, પોતાની જે અંદરની વાત જે છે એ કોને રજૂ કરે, તો સ્વાભાવિક છે પતિને રજૂ કરે એમ, પણ જો એને પતિ બોલે નહીં તો શું કરવાનું। તો આ રીતે કાવ્ય નાયિકાની વેદના આપણને કાવ્યમાં જોવા મળે છે। હવે કાવ્ય નાયિકાથી રહેવાતું નથી, તો સ્વાભાવિક છે તો પોતાનું પિયર જે છે એને યાદ આવતું હોય છે, તો આ રીતે કાવ્ય નાયિકાને પોતાનું પિયર યાદ આવે છે, એટલે કે એના દાદા પર ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય છે, તો દાદાની જગ્યાએ પિતા પણ લખી શકીએ છીએ, બંને સાચું જ છે, કેમ કે કાવ્ય નાયિકા કોને વાત કરે છે, તો એના દાદાને વાત કરે અથવા દાદાના સ્વરૂપમાં એના પિતાને વાત કરે છે, તો આ રીતે બંને પ્રશ્નો પણ પૂછી શકે છે। અમુક સમયે દાદાની જગ્યાએ પિતા પણ લખેલું હોય તો પણ તમારે જવાબ એ રીતે લખવાનો છે, દાદા લખો તો પણ સાચું છે અને પિતા લખો તો પણ સાચું છે। તો આ રીતે કાવ્ય નાયિકા પોતાના પિયરમાં દાદાને વાત કરે છે, પહેલા સમયમાં ફોન તો હતો નહીં બરાબર, એટલે આ રીતે કોઈ પણ એક માધ્યમ દ્વારા છે પોતાનો સંદેશો પોતાના પિયરમાં પોતાના દાદાને મોકલવામાં આવતો હોય છે। આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયમાં લોકો છે સંદેશો મોકલવા માટે તારનો ઉપયોગ કરતા, અથવા કોઈ પક્ષીનો, ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્ત્રી અથવા તો હિરોઈન જે છે બરાબર પોતાનો સંદેશો એ પોતાના માનીતાને મોકલવાનો હોય તો કોઈ પણ પક્ષીને બોલાવે છે, મોટાભાગે કબૂતર હોય છે એમ બરાબર। ઘણા બધા લોકગીતમાં આપણે જોઈએ છીએ કે અમુક પ્રકારના પક્ષીઓને માધ્યમ તરીકે અને કેન્દ્રમાં રાખ્યા હોય છે, તો અહીં પણ આ કાવ્યમાં આપણે જોઈએ છીએ કે કાવ્ય નાયિકા એક સમડી પક્ષીને બરાબર આપણે ઉલ્લેખ પણ કરવાનો છે, આપણે વાત કરીશું કે સમડી પક્ષીને જે છે એ માધ્યમ બનાવે છે અને પોતાની જે વેદના જે છે પોતાના દાદાને વ્યક્ત કરે છે। તો આ રીતે જ્યારે કાવ્ય નાયિકા પોતાના દાદાને પોતાની વેદના વ્યક્ત કરે છે કે મારો પતિ બોલતો નથી એમ બરાબર, મને સાસરમાં દુઃખ છે, પણ દુઃખ કે બાબતનું છે, તો પોતાનો પતિ પોતાની સાથે વાત કરતો નથી એ બાબતનું દુઃખ છે, બીજું કોઈ પ્રકારનું દુઃખ નથી, સાસુ તરફથી કે સસરા તરફથી કોઈ દુઃખ નથી, જેઠ જઠાણ તરફથી કંઈ દુઃખ નથી, પણ પોતાનો પતિ જે છે એ બોલતો નથી એ બાબતનું એને દુઃખ છે। તો પોતાના દાદા જે છે એ એમ દીકરીને વાત કરે છે એમ કે તારે તારા સાસરામાં છે એ દુઃખ વેઠવાનું છે, કેમ કે હવે સુખ તો બધા ભોગવે જ છે, હવે તારે દુઃખ ભોગવવાનું, તારે તારા પતિને મનાવવાના છે, તારો પતિ માને એ પ્રમાણે તારે કોશિશ કરવાની છે। તો આ રીતે ઘણા બધા આપણે વિશેષણો પણ બતાવેલા છે, કાવ્ય નાયિકા પોતાના દાદાને વાત કરે છે કે હું શું કરું, ઘણી બધી કોશિશ કરી મારા પતિને મનાવવા માટે એમ, પણ મારો પતિ માનતો જ નથી, તો હવે શું કરું, અને છેલ્લે કાવ્ય નાયિકા જે વાત કરે છે એ આપણે પછી કાવ્યમાં જોશું। તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ એ પહેલાં જે આપણને કાવ્ય આપેલું છે તમારી પાસે પાઠ્યપુસ્તક પણ છે, તો આપણે
आ काव्यनो अभ्यास करिए ए पहेला काव्यनु पठन करिए। तो जोईए, मैं तो डूंगर कोरीने घर करिया, मैं तो काचना करिया कमाड़, मोरी सैयरू अबोला भौरिया। मैं तो अगर चंदनना चूल्हा करिया, मैं तो टोपरड़े भरिया ओबाड़, मोरी सैयरू अबोला भौरिया। मैं तो दूधना आंधण मेलिया, मैं तो चोखला ओरिया शेर, मोरी सैयरू अबोला भौरिया। एक अधर समड़ी समसमे बेनी, मारो संदेशो लई जा, मोरी सैयरू अबोला भौरिया। मारा दादानी डेलीए जई केजे, तमारी दीकरी ने पड़िया छे दुख, मोरी सैयरू अबोला भौरिया। दीकरी दुख रे होय तो वेठिए, दीकरी सुख तो वेठे छे सौ, मोरी सैयरू अबोला भौरिया। दादा खेतर होय तो खेड़िए, ओल्या डूंगर खेड़िया केम जाए, मोरी सैयरू अबोला भौरिया। दादा कुओरे होय तो त्यागिए, ओल्या समंदर तागिया केम जाए, मोरी सैयरू अबोला भौरिया। दादा ढांढोरे होय तो वेचिए, ओल्या परणियो वेचियो केम जाए, मोरी सैयरू अबोला भौरिया। दादा कागळ होय तो वाँचिए, ओल्या करम वाँचिया केम जाए, मोरी सैयरू अबोला भौरिया। आपणे एक काव्यनो पठन कर्युं અને એની અંદર આ પંક્તિ જે છે એ વારે વારે આવે છે, આપણે જોઈએ છીએ, આપણે પઠન કર્યું એમાં પણ આ પંક્તિ છે એ આપણે બોલ્યા છીએ, બરાબર? તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ કાવ્ય હોય એમાં એક પંક્તિ છે વારે વારે આવતી હોય તો એ પંક્તિનું નામ શું છે? તો એ ધ્રુવ પંક્તિ, બરાબર? તો તમારે ખાસ યાદ રાખવાનું છે પંક્તિને શું કહેવાય છે, તો ધ્રુવ પંક્તિ કહેવાય છે। એટલે આ પંક્તિ જે છે એ કઈ પંક્તિ બનશે? ધ્રુવ પંક્તિ બનશે, કેમ? સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એ આવું પૂછાય છે કે કોઈ પણ કાવ્ય હોય એમાં એક પંક્તિનો ઉલ્લેખ વારે વારે થતો હોય તો એ પંક્તિને શું કહી શકાય? તો પંક્તિને શું કહી શકાય છે? તો ધ્રુવ પંક્તિ કહી શકાય છે। હવે આ કાવ્ય વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ વાત કરીએ, કાવ્ય નાયિકા વાત કરે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મારા સાસરાની અંદર છે મેં ઘણા બધા સંઘર્ષો કર્યા છે, કેમ કે પતિ છે એ બોલતો નથી, પતિને મનાવવા માટે છે મેં ઘણી બધી કોશિશ કરી, મારા પતિને જે ગમતું હતું એ પ્રમાણે મેં વર્તન કર્યું, પણ મારો પતિ છે બોલવા તૈયાર નથી, તો હવે હું શું કરું? હવે વિચાર કરો કે ડુંગર ખોદીને એને ઘર કરવા એટલે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરો, બરાબર? એમાંથી ઘર મેં ઊભું રાખ્યું છે, મારો પતિ બોલતો નથી, છતાં પણ છે મેં કોશિશ કરી છે મારા પતિને મનાવવા માટે, એમ મારા સાસરા લોકોના સાસરાવાળા પણ છે એ વાત કરે છે કે શું થયું છે, તમે કંઈક બોલતા નથી, છતાં પણ હું કંઈક બોલી નથી, આ રીતે કાવ્ય નાયિકા વાત કરે છે, એમ બધું મેં સહન કર્યું છે, મારી અંદર મેં રાખ્યું છે, પણ મારો પતિ છે બોલવા રાજી નથી, તો હવે હું શું કરું? મેં તો કાચના કર્યા કમાડ, આ રીતે ઘણા બધા સંઘર્ષો પણ કર્યા, હવે આ રીતે એટલે કે કાચના કમાડ કર્યા નથી, બરાબર? પણ કાવ્ય નાયિકા કહેવાનો મતલબ શું છે? ઘણા બધા સંઘર્ષો કર્યા છે, બરાબર? મારા પતિને ગમતું નથી તો મેં ન કર્યું, મેં આ કર્યું, જે ગમતું હોય જેને ભાવતું હતું એ પ્રમાણે રસોઈ પણ બનાવી, છતાં પણ મારો પતિ છે એ બોલવા રાજી નથી। તો આ રીતે જે આપણને વિશેષણો આપેલા છે કે કાચના કમાડ, બરાબર, ડુંગર કોરીને ઘર કરવા, તો આ બધું શું છે? તો કે સંઘર્ષનો સામનો કર્યો, કાવ્ય નાયિકા પોતાના પતિને મનાવવા માટે કોશિશ કરે છે, ઘણા બધા પ્રયત્નો કરે છે, છતાં પતિ માનતો નથી। મોરી સૈયરુ અબોલા ભૌરિયા, તો આ રીતે કાવ્ય નાયિકા જે છે પોતાની બહેનપણી, સૈયરુ એટલે બહેનપણી, પોતાના બહેનપણીને વાત કરે છે, કે આજે આપણે જોઈએ છે કે કોઈ પણ સ્ત્રી હોય તો પોતાની બહેનપણીને બધી વાતો કરતી હોય છે કે ભાઈ મારા સસરામાં આમ છે તેમ છે બધી વાતો કરતી હોય, કેમ કે ઘરે ન કહી શકે, સ્વાભાવિક છે પોતાની બહેનપણી હોય એને વાત કરતી હોય છે, કેમ કે આજે મોબાઈલ થઈ ગયો છે તો મોબાઈલ દ્વારા છે વાતો કરતી હોય છે, તો પહેલાં તો કંઈ મોબાઈલ હતો નહીં, બરાબર? એટલે પોતાની બહેનપણી જે છે એ દૂર હોય, છતાં પણ પોતાની બહેનપણી સંદેશો મોકલે કે મારો પતિ છે બોલતો નથી, આટલા બધા પ્રયત્નો કર્યા, આ બધું કર્યું, છતાં મારો પતિ બોલવા રાજી નથી, અને અંતે શું છે? અબોલા એટલે કીટા, બરાબર? મારો પતિ બોલતો નથી, અને એ પણ જે અબોલા જે છે એ આજકાલના નથી, ઘણા બધા વર્ષોના અબોલા એ છે, એમ। તો હવે શું કરવાનું? બીજી વાત કાવ્ય નાયિકા વાત કરે છે, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, ચંદન એટલે આપણે જોઈએ છે કે ચંદન, બરાબર? અગરનો અર્થ થાય એક બળતણ, આપણે જોઈએ છે કે ભાઈ મારા પતિને ભાવતું હતું એ મેં બનાવ્યું, જે એને ભાવતું હોય છે એમાં મેં બનાવ્યું છે, મારો પતિ જે છે એ રસોઈ ખાઈ લે છે,
बराबर जे बनावेलू हो जमी ले पर मां सामे बोलतो नथी के सरस बनावेलू छे सरस बन्यू छे बराबर वखाण करतो नथी एम हवे काव्यनायिका ए पण कहे छे के मारा पति वखाण करे ए मारे जोतुं ज नथी पण प्रेम थी मां सामे बोले ने तो घणुं छे एम एटले आवा बधा प्रयत्नो मे कर्या કે ભાઈ આ કરો મારો પતિ માનશે બોલશે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ પતિ માનવા તૈયાર નથી મેં તો ટોપર અડે ભર્યા ઓબાળ તો આવા બધા પ્રયત્નો કર્યા બરાબર પણ મારો પતિ છે શું છે તો કે મારી સામે એ અબોલા રહે છે પછી શું કર્યું મેં તો દૂધના આંધણ મેલ્યા મને ખબર હતી કે મારા પતિને ખીર ભાવે છે બસ દૂધની એક પ્રકારની વાનગી દૂધના આંધણ મૂકવા એટલે તો કે રસોઈ બનાવી એમ પર બીજાત્મા કેવું હોય તો પ્રકારની વાનગી બનાવી કે મારો પતિ જો માને તો એમ આ રસોઈ બનાવું છું તો એ ખાશે તો મારો પતિ માની જશે તો આવા પ્રકારના પ્રયત્નો કર્યા મેં તો ચોખલે ઓરિયા શેર એટલે આ પ્રકારનું આંધણ પણ કાવ્ય નાયિકા છે મૂકે છે ચૂલા ઉપર પણ એનો પતિ માનવો માનતો નથી એમ હવે શું કરવાનું તો કે પોતાની બહેનપણીને વાત કરે છે બરાબર છતાં છે એની બહેનપણી શિખામણ આપે છે કીધું આવું કર આવું કર એટલે કાવ્ય નાયિકા એ પ્રકારનો પ્રયત્ન પણ કરે છે છતાં એમાં સફળતા મળતી નથી હવે એક માધ્યમ તરીકે આપણે જોઈએ છીએ આપણે વાત પણ કરી ગયા કે કોઈ પણ સંદેશો પહેલાના સમયમાં મોકલવામાં આવતો કોઈ કોઈ પક્ષી હોય પક્ષીના ગળે સંદેશો બાંધી દે હવે સાચું ખોટું ખબર નથી આપણને બરાબર પક્ષી ઉડતું 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 જગ્યા પર જાય અને જે વ્યક્તિને સંદેશો આપવાનો છે વ્યક્તિ પાસે પક્ષી આવે આપણે ફિલ્મમાં બધું જોઈ શકીએ છીએ બરો સાચું ખબર નથી આપણને એમ તો આજે લોકગીતની વાત કરીએ છીએ એમાં પણ શું છે તો કે સંભળી સંભળી એટલે સંભળી બરાબર એક સંભળીને માધ્યમ બનાવે છે કે તું મારો સંદેશો લઈ જા મારા દાદાની ડેલીએ જઈને તું સંદેશો વંચાવજે તો આ પ્રમાણે કાવ્ય નાયિકા શું કરે છે તો એક પક્ષીને પોતાનો સંદેશો મોકલે છે અને શું કહે છે બેની એટલે કોણ તો કે સંભળી બરાબર સંભળી પક્ષીને વાત કરે છે તું મારો સંદેશો લઈ જા અને મારા દાદાને તું બધી વાતો કર તો આ રીતે સંદેશો મોકલે સમડી ઉડતી ઉડતી જાય છે અને આપણે એ સમજી લઈએ ચાલો કે ભાઈ દાદાના ઘરે સમડી ગઈ હશે અને જે કાવ્ય નાયકનો સંદેશો જે છે દાદાને આપ્યો હશે એમ તો સંદેશો કયો છે આવો પ્રશ્ન પણ પૂછાય છે કે કાવ્ય નાયકનો સંદેશો જણાવો હવે જે વાત કરવાની છે શું છે કાવ્ય નાયકનો સંદેશો છે બીજા અર્થમાં આપણે જોઈએ કે કાવ્ય નાયિકા અને દાદા વચ્ચેનો સંવાદ છે કે પેલા કાવ્ય નાયિકા બોલે છે પછી દાદા વાત કરે છે કે ભાઈ તું આમ કર તેમ કર કાવ્ય નાયિકા વાત કરે મેં આમ પણ કર્યું તો અમારે શું કરવું એમ તો જોઈએ મારા દાદાની ડેલીએ જઈ કહેજે તો આ રીતે કાવ્ય નાયિકા સમડીને વાત કરે છે તું જા દાદા પાસે જા દાદાને મારો સંદેશો તું આપજે સંદેશો કયો છે તમારી દીકરીને પડ્યા છે દુઃખ આ સંદેશો છે કે તમારી દીકરી છે એ સાસણમાં દુઃખ વેઠે છે એમ બરાબર તમે કંઈક કરો હવે એમ તો શું કહે છે એના દાદા દીકરી દુઃખ રે હોય તો વેઠી કેમ કે આપણે જોઈએ છીએ કે સ્ત્રી જે છે એ જ્યારે સાસરામાં જાય સાસરામાં સુખ પણ હોય દુઃખ પણ હોય તો દીકરીએ બધું સહન કરવાનું છે દુઃખ હોય બરાબર તો એમાં જીવન જીવવાનું છે સુખમાં પણ જીવન જીવવાનું છે દુઃખ પહેલાં આવશે પછી સુખ આવવાનું છે દીકરી સંઘર્ષ કરે જે મુશ્કેલી આવે છે સામનો કરે સાસરાવાળા જે છે એના પોતાના માને તો સ્વાભાવિક છે દીકરીને સુખ તો આવવાનું છે તો આ રીતે દાદા વાત કરે છે દીકરી કે તારું દુઃખ જે છે એ તારે વેઠવાનું તારે સહન કરવાનું છે એમ દીકરી સુખ તો વેઠે છે સૌ આ રીતે એના દાદા વાત કરે છે એટલે કે એના પિતા વાત કરે છે કે ભાઈ દુઃખ સુખ તો બધા વેઠે છે બરાબર સુખ તો બધા ભોગવે જ છે પણ દુઃખ સહન કરે ને એને સાચી દીકરી કહેવાય એમ આગળ આપણે વાત કરીએ દાદા ખેતર હોય તો ખેડીએ આ બધા જે આપણને શબ્દો આપેલા છે ને એ બધા વિશેષણ છે બરાબર આ બધું આપણે યાદ રાખવાનું છે કાવ્ય નાયિકા દાદાને વાત કરે છે કે ભાઈ ખેતર હોય તો ખેડીએ સામાન્ય વાત છે બરાબર ખેતર હોય તો ખેડવાનું જ છે પણ એમાં કોઈ સંઘર્ષ કરવાનો હોતો નથી એમ પણ શું કહે છે ડુંગર ખેડ્યા કેમ જાય આ શક્ય નથી ડુંગરને ખેડી શકાય ડુંગરને ખેડી શકાતો નથી પણ ખેતર હોય તો આપણે ખેડી શકીએ છીએ એટલે આટલી બધી મુશ્કેલી મેં સહન કરી છે છતાં મારો પતિ માનતો નથી મેં ડુંગર પણ ખેડ્યા છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે મેં સંઘર્ષ પણ કર્યો છે મારા પતિને મનાવવા માટે ઘણી કોશિશ કરી છે એમ પણ મારો પતિ માનવા તૈયાર નથી એટલે આ એક વિશેષણ થયું કે ખેતર હોય તો ખેડીએ પણ ડુંગરને કેમ ખેડાય પછી બીજું શું કહે છે કે કૂવો હોય તો એનો ત્યાગ કાઢી શકીએ ભાઈ કૂવો કેટલો ઊંડો છે એ માપી શકાય બરાબર એનું માપ થઈ શકે છે પણ શું થઈ શકતું નથી સમંદર એટલે શું તો સમુદ્ર એને માપી શકાતો નથી છેલ્લે કાવ્ય નાયિકા એ પણ કહે છે
કે ભાઈ કૂવો હોય તો આપણે એનું માપ કાઢી શકીએ છીએ, પણ સમુદ્ર જે છે એને કેમ માપ કાઢી શકીએ, ત્યાં કેટલું ઊંડું છે? છતાં મેં પ્રયત્ન કર્યો, આટલો બધો પ્રયત્ન કર્યો છે, પણ મારો પતિ માનતો નથી. પછી શું કીધું છે, દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, એટલે એક પ્રકારનું ઢોર, બરોબર, બળદ. ઢાંઢો એટલે શું? તો કે બળદ. બળદ ઘરે હોય તો આપણે વેચી શકીએ છીએ, બરોબર. પણ પરણ્ય, પરણ્ય એટલે પતિ, કાવી નાયકોનો પતિ, એને કેમ વેચાય? એને વેચવા જોવાય, કોઈ પશુ હોય તો આપણે વેચી શકીએ છીએ એમ, બરોબર. પણ પરણ્ય એટલે પતિ છે, એને કંઈ વેચવા જવાતો નથી એમ. અને છેલ્લે આપણે વાત કરીએ કે દાદા કાગળ હોય તો વાંચીએ, કાગળમાં જે લખાણ લખેલું હોય છે આપણે વાંચી શકીએ છીએ, બરોબર. એમાં જે કાંઈ લખેલું હોય આપણે ઉકેલી શકીએ કે ભાઈ આમ લખેલું છે, આમ લખેલું છે. પણ ભાઈ નસીબમાં જે હોય, કર્મ, કર્મ એટલે નસીબમાં, એને કેમ વંચાય છે કે ભાઈ આપણે કાલ, આપણું કાલ શું થવાનું છે ખબર છે કોઈને, આજે શું થવાનું છે ખબર નથી. તો સ્વાભાવિક છે કાગળમાં જે હોય છે એ આપણે વાંચી શકીએ છીએ, પણ કર્મમાં લખેલું શું છે આપણે વાંચી શકાતું નથી. તો આ રીતે કાવી નાયકા પોતાના દાદાને વાત કરે છે કે હવે હું શું કરું, આટલો બધો પ્રયત્ન કર્યો છતાં મારો પતિ માનતો નથી, બરાબર. આ બધું વધતું જાય છે, ઘટવાને બદલે વધતું જાય છે. તો ખાસ આ બે મુદ્દા છે આપણે ધ્યાનમાં રાખવાના છે કે જે લોકગીતની અંદર આપણે વાત કરીએ એમાં શું છે, તો કે કાવ્ય નાયિકાની વેદના રહેલી છે. અને જે લોકગીતમાં આપણે વાત કરીએ એમાં કોનો સંવાદ જોવા મળે છે, આ ખાસ યાદ રાખવાનું છે કે કાવ્ય નાયિકા અને દાદા વચ્ચેનો સંવાદ આ કાવ્યમાં રહેલો છે. સાહિત્ય પ્રકાર શું છે, તો કે સાહિત્ય પ્રકાર લોકગીત છે, બરોબર. આના કોઈ કવિ હોતા નથી, શું યાદ રાખવાનું છે, અજ્ઞાત કવિ તમારે યાદ રાખવાનું છે, બરોબર. અને સંદર્ભ ગ્રંથ આપણે જોઈએ તો રઢિયાળી રાતમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. ખાસ તમારે યાદ રાખવાનું હોય સંદર્ભ ગ્રંથ શું બનશે, રઢિયાળી રાત. મોટો પ્રશ્ન હોય ત્યારે તમે આવું લખી શકો છો. નમસ્તે.